ચમોલી જિલ્લામાં ત્યારે દસ મૃતદેહ મળી આવ્યા છે તો જાણીએ ગ્લેશિયર શું છે પૃથ્વીની સપાટી પર બરફના વિશાળ આકારના ગતિશીલ ખડકોને ગ્લેશિયર કહેવાય છે આ ગ્લેશિયર ઉપરના ભાગે વજન વધવાના કારણે નીચેની તરફ પ્રવાહ કરે છે ભારતમાં પાણીના મોટા સ્ત્રોતના રૂપમાં ગ્લેશિયર પડેલા છે ક્લાઇમેટ ચેન્જને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધે છે એવામાં ગ્લેશિયર પીગળવાથી અનેક જગ્યાએ ગ્લેશિયરના નાના નાના સરોવરો રચાઈ ગયા છે આમાંના અનેક સરોવરો નદીઓના કિનારા પર જામેલા છે હિમાલય પર્વતમાળાના અત્યંત ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં હિમખંડ પીગળીને નીચેની તરફ વહે છે એની સાથે ભેંકડો પણ ગ્લેશિયર સરોવરોમાં જમા થઈ જાય છે ગ્લેશિયર સરોવરોમાં જ્યારે પાણીનું દબાણ વધી જાય છે ત્યારે એ સહન કરી શકતી અને ફાટે છે એને કારણે જલ પ્રલય આવે છે એના માર્ગમાં આવનાર બધું જ તણાઈ જાય છે વહી જાય છે ધારો કે કોઈ નદી પર કોઈ બંધ કે વીજળી ઉત્પન્ન યોજના બનાવાઈ હોય તો એ વધારે ફાટે છે વર્ષો સુધી એક જ જગ્યાએ બરફ ભેગો થતા ગ્લેશિયર આકાર પામે છે મોટા ભાગે ગ્લેશિયર આઈસ શીટના રૂપમાં હોય છે ખાસ કરીને તે ધ્રુવીય પ્રદેશો અથવા ઊંચા પહાડી વિસ્તારોમાં જોવા મળે છે ભૂગર્ભમાં કોઈ હલચલને લીધે આ ગ્લેશિયર તૂટે છે જેમ કે ભૂગર્ભમાં ગુરુત્વાકર્ષણ પ્લેટો ખસવી વગેરે જેવી ગતિવિધિને લીધે ગ્લેશિયર તૂટે છે ઘણી વખત ગ્લોબલ વોર્મિંગ ને લીધે પણ ગ્લેશિયર નો બરફ ઓગળે છે અને મોટા મોટા બરફના ટુકડા સ્વરૂપે તૂટે છે આ પ્રક્રિયા ગ્લેશિયર ફાટ્યું તરીકે ઓળખાય છે ગ્લેશિયર તૂટતા નદીમાં પૂર કે ધોડાપૂર આવે છે ગ્લેશિયર તૂટતા નદીમાં તેનો વધુ પાણી ઉમેરાય છે જે પૂર લાવે છે આના કારણે આસપાસના વિસ્તારોમાં વિનાશની સ્થિતિ સર્જાય છે પૂર કે ધોડાપૂર લીધે મોટા પાયે જાન માલનો થતું હોય છે હવે આપણે જાણીએ છીએ ગ્લેશિયર કેવી રીતે તૂટે છે ગ્લેશિયર વર્ષો સુધી મોટી માત્રામાં બરફ એક જગ્યાએ જમા થવાથી બને છે તે બે પ્રકારના હોય છે અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો પર્વતોનું ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે પર્વતો પર ગ્લેશિયર તૂટવાના કેટલાય કારણો હોઈ શકે છે એક તો ગુરુત્વાકર્ષણના લીધે અને બીજું ગ્લેશિયરની બાજુઓ પર વધતા તણાવના લીધે છે ગ્લોબલ વોર્મિંગના લીધે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો એક હિસ્સો તૂટવાથી અલગ થઈ શકે છે જ્યારે ગ્લેશિયરમાંથી બરફનો કોઈ ટુકડો અલગ પડે છે ત્યારે તેને ક્લિવિંગ કહેવામાં આવે છે ઉત્તરાખંડના ચમોલીના રેણી ગામ નજીક ગ્લેશિયર તૂટ્યો છે આ ગ્લેશિયર તૂટવાના કારણે અહીંના પાવર પ્રોજેક્ટ ગંગાને મોટું નુકસાન થયું છે

અહીં સ્થિતિને પહોંચી વળવા સેનાના છસો જવાન તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટનામાં જાનમાલનું મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટના સવારે આઠ થી નવ વાગ્યાના વચ્ચેની છે આ ઘટનાને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે આ ગ્લેશિયર ચમેલી થઈને ઋષિકેશ સુધી પહોંચશે જેને લઈને જોશીમઠ શ્રીનગર સુધી હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે આજ સુબહે ગયારા બજે ઉત્તરાખંડ મેશીમઠ કે આસપાસ એક બહુ બડી દુર્ઘટના હઈ હૈ તૂટને કે કારણ પહાડ નદી ગીરને કે કારણ पानी का बहाव बहुत बड़ा है पहले ऋषि गंगा और बाद में अलकनंदा वहां पर जलस्तर बढ़ने की शुरुआत हुई है कुछ लोगों के हताहत होने की भी प्राथमिक सूचना हमें मिली है एनडीआरएफ की तीन टीमें वहां पहुंच गई है बाकी की टीमें दिल्ली से फ्लाई कर उत्तराखंड की ओर जाने के लिए तैयार हैं कुछ ही समय में वो पहुंचेंगे आईटीबीपी के जवान भी वहां पर पहुंच गए हैं पूरे राज्य का तंत्र भी वहां पर एक्टिव हो गया है एसडीआरएफ की टीमें भी पहुंची है मेरी मुख्यमंत्री जी से बात हुई वो भी ऑन वे हैं, और वायुसेना को भी अलर्ट कर बचाव कार्य में लगाने के लिए हमने पूरी तैयारी कर ली है मैं उत्तराखंड की सभी निवासियों को आश्वस्त करना चाहता हूं कि नरेंद्र मोदी सरकार इस संकट की घड़ी में उत्तराखंड के साथ खड़ी है और हर संभव मदद देकर इस संकट से जल्दी से जल्दी उत्तराखंड बाहर आए और आम जनजीवन पहले की तरह शुरू हो जाए इस दिशा में हमारे प्रयास से मेरे साथी एमओएस नित्यानंद जी गृह विभाग के डिजास्टर मैनेजमेंट के कंट्रोल रूम में स्वयं बैठकर इस सारी चीजों को देख रहे हैं और मैं भी शाम को पहुंचकर परिस्थिति का जायजा लूंगा प्रधानमंत्री जी ने भी फोन पर पूछा करकर एनडीआरएफ और गृह विभाग की टीम का मार्गदर्शन किया है और मुख्यमंत्री स्वयं मौके पर होने के कारण वहां की सारी परिस्थितियां तुरंत ही संज्ञान में आती है मैं आशा करता हूं कि बहुत कम समय में हम स्थिति को सुचारू रूप से चालू करने में सफल होंगे